નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે ને હું છું દીપક આજે આપણે વાત કરવાના છીએ બંગાળની ખાડી વિશે કે બંગાળની ખાડીમાં હજી પણ એટલે બંગાળની ખાડી શાંત નથી થઈ ત્યાં હજી પણ સિસ્ટમ સર્જાવાની શક્યતા છે તો એ સિસ્ટમ કેવી રીતે સર્જાશે અને એ ગુજરાત તરફ આગળ વધશે કે નહીં તેની આપણે આજે માહિતી મેળવવાના છીએ આ વિડીયોમાં તો તમે વિડીયો જરૂરને જરૂર જોજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને લાઇક કરી દેજો અને કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે એટલે કે બંગાળની જે ખાડી છે એ હજી શાંત નથી થઈ અત્યારે જે સિસ્ટમો જે બંગાળની ખાડીમાં બનતી હતી અને ગુજરાત તરફ આવતી હતી એના કારણે આપણે ત્યાં વરસાદ થતો હતો પરંતુ એક તરફથી ચોમાસું જે છે એ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે એટલે હવામાન વિભાગે જાહેરાત કરી છે કે કચ્છના કેટલાક વિસ્તારોને રાજસ્થાનમાંથી ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે એટલે ત્યાંથી વિદાય થઈ ચૂકી છે અને બીજી તરફ બંગાળની ખાડીની અંદર હજી પણ એકાદી બે સિસ્ટમ સર્જાવાની શક્યતા છે પરંતુ એ સિસ્ટમ કેટલી મજબૂત થશે એનું અત્યારે કહી નહીં શકાય એટલે ગુજરાતને કેટલી અસર કરશે શું છે એની ખબર હજી આપણે નહીં પડે પરંતુ તમે જે જોઈ રહ્યા છો કે અહીંયા આ એક સિસ્ટમ એટલે આ રીતે સિસ્ટમ સર્જાવાની શક્યતા છે એટલે આ જે મ્યાનમારના જે વિસ્તારો છે અને બંગાળની ખાડીની અંદર પણ પુષ્કળ વરસાદ ત્યાં પડવાની શક્યતા છે પછી એ જે સિસ્ટમ છે એ બંગાળ અને ઓડિશા અથવા તો આંધ્રપ્રદેશના જે કિનારા છે એના તરફથી આગળ વધવાની શક્યતા છે એટલે એના કારણે ત્યાં ફરીથી વરસાદ આપણે ત્યાં શરૂ થાય એવી શક્યતા છે એટલે ઓડિશા છે છત્તીસગઢ છે પછી આંધ્રપ્રદેશ છે આ બધા વિસ્તારોની અંદર આપણે ત્યાં ફરીથી વરસાદ પડે તેવી શક્યતા છે પરંતુ એ સિસ્ટમ શું ગુજરાત તરફ આવશે કે નહીં શું થશે એના વિશે પણ આપણે થોડીક માહિતી મેળવી લઈએ એટલે ગુજરાતમાં એની કોઈ અસર થવાની શક્યતા છે કે નહીં એની પણ આપણે થોડી વાત કરી લઈએ તો હવામાન વિભાગનું જે આંકડાકીય મોડલ છે એ એવું દર્શાવે છે કે સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આસપાસ એક સિસ્ટમ સર્જાવાની છે બંગાળની ખાડીની આસપાસ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ છે એને પણ કીધું છે કે ફરીથી એક અથવા તો બે સિસ્ટમો હજી બંગાળની ખાડીમાં સર્જાવાની શક્યતા છે હવે આ જે સિસ્ટમ છે એને કારણે શું થશે કે ઓડિશા છે આંધ્રપ્રદેશ છે છત્તીસગઢ છે બંગાળના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે પરંતુ સિસ્ટમ કેટલી મજબૂત બનશે હજી એનો પાથ નક્કી નથી થયો કે સિસ્ટમ બન્યા પછી એ ગુજરાત તરફ આગળ વધશે કે નહીં અને એ જો મધ્ય ભારત તરફ પણ આગળ વધે તો પણ આપણે ત્યાં વરસાદ પડવાની શક્યતા છે એટલે જો સિસ્ટમ આ રીતે આગળ વધી જાય તો આપણે ત્યાં વરસાદ પડવાની શક્યતા ખૂબ ઓછી છે પરંતુ સિસ્ટમ જો થોડી ઘણી પણ આ રીતે આગળ વધે અને મધ્ય ભારત તરફ આટલે એટલે મધ્યપ્રદેશ સુધી પણ આવે આપણે ત્યાં તો પણ આપણે ત્યાં વરસાદ ફરીથી વધવાની શક્યતા હાલ જણાય રહી છે એટલે જો સિસ્ટમ આગળ આવે તો પરંતુ હજી એનો પાથ નક્કી નથી થયો એટલે આ એક અનુમાન છે એટલે સિસ્ટમ કેટલી મજબૂત બનશે એના ઉપર આધારિત છે એટલે બંગાળની ખાડીમાં એક જે સિસ્ટમ બનવાની છે હજી એ અહીંયા લગભગ ઓગણત્રીસ તારીખની આસપાસ લગભગ ભારતના અડધા ભૂભાગ ઉપર એ આવી જશે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ છે એમનું કેવું છે કે એ જે સિસ્ટમ બનશે એના પછી જે પ્રશાંત મહાસાગર એટલે આપણી આ બંગાળની ખાડી છે બંગાળની ખાડી પછી મ્યાનમાર અને બધા દેશો આવેલા છે ને એના પછીનો જે છે પ્રશાંત મહાસાગર છે એ તરફ તો પ્રશાંત મહાસાગરની અંદર એક સિસ્ટમ છે એ સિસ્ટમ આપણી તરફ આવવાની છે એટલે નાની સિસ્ટમ એટલે આપણે ત્યાં આવશે ત્યારે કોઈ બહુ મોટી કે ભયાનક સિસ્ટમ નહીં હોય પરંતુ એ જે સિસ્ટમ આવશે ને એમનો જે વરસાદ છે એ ફરીથી આ સિસ્ટમની અંદર મર્જ થઈ જશે એટલે બંને સિસ્ટમ ભેગી થઈને એક સિસ્ટમ બની જશે જો સિસ્ટમ મજબૂત બનશે તો આવનારા દિવસોમાં આપણે વાત કરીશું કે સિસ્ટમ ખરેખર ગુજરાત તરફ આવશે કે શું કારણ કે આપણો જેટલો પણ વરસાદનો જે આધાર છે એ સિસ્ટમ ઉપર જ રહેલો છે પરંતુ બીજી તરફ રાજસ્થાન અને કચ્છના જે બધા વિસ્તારો છે આ રીતે ત્યાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે એ પશ્ચિમના પવનો પણ આપણે ત્યાં મજબૂત બની રહ્યા છે આ બાજુથી એટલે સિસ્ટમ જો નબળી બનશે તો પશ્ચિમના પવનો એમને સિસ્ટમને આ રીતે આમ પશ્ચિમના પવનો આવશે તો એ સિસ્ટમને ધક્કો મારી દેશે અને સિસ્ટમને આગળ વધતી અટકાવશે છેલ્લી એક કે બે સિસ્ટમો જે છે એ ગુજરાત તરફ આવી નથી શકી રાજસ્થાન તરફ એ મધ્ય ભારત સુધી આવી છે અને પછી ઉત્તર ભારત તરફ એ જતી રહી છે હાલ પણ એક સિસ્ટમ જે બની હતી એના કારણે દિલ્હીને એની આસપાસની અંદર વરસાદ પડી રહ્યો છે અને એ પછી નબળી પડી અને સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું છે કારણ કે પશ્ચિમના પવનો હવે મજબૂત બની રહ્યા છે અને એના કારણે ચોમાસાની વિદાય પણ આપણે ત્યાં શરૂ થઈ ગઈ છે પરંતુ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો બની રહી છે એના કારણે ચોમાસાની વિદાય આપણે ત્યાં ધીમી પડી ગઈ છે એટલે થોડા ભાગમાંથી ચોમાસાએ વિદાય લીધી છે પરંતુ એની વિદાય આગળ વધી શકતી નથી પરંતુ જ્યારે પણ ચોમાસું વિદાય લેવાની ફરીથી આગળ વધવાની શરૂઆત કરશે એટલે ખૂબ ઝડપથી ભારતના મોટા ભાગના વિસ્તારોમાંથી આપણે ત્યાં ચોમાસું વિદાય લઈ લેશે તો આ સિસ્ટમ અંગેની માહિતી હતી આવનારા સમયમાં બંગાળની ખાડી હજી પણ શાંત નથી પડવાની એટલે આવનારા એક કે બે અઠવાડિયા સુધી તો એ જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં શું થઈ છે તમે અમારો વિડીયો જોતા રહેજો અમે સતત એના વિશે તમને અપડેટ કરતા રહીશું તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે કોમેન્ટ જરૂરને જરૂર કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે